આજે વર્લ્ડ એમેચ્યોર રેડિયો ડે ઉપર આપણે હેમ રેડિયો વિશે કેટલીક માહિતી મેળવીશું. એક સમય સુરત અને તંત્ર વચ્ચે એકમાત્ર સંપર્કનું માધ્યમ બન્યું હતું હેમ રેડિયો. પૂરના સમયે ગાંધીનગરથી 362 જેટલા મેસેજ સુરત કલેક્ટર પંકજ જોશીને લેખિતમાં પહોંચાડવાની કામગીરી હેમ રેડિયો ઉપર ઓપરેટર દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2006 ઓગસ્ટનો સમય કે જ્યારે હીરાની નગરી તરીકે ઓળખાતા શહેર સુરતની ચમક પૂરને કારણે ઝાંખી પડી ગઈ હતી. આ સમય એટલો ભયાનક હતો કે આજે પણ તેની કડવી યાદો લોકોના મગજમાં તાજી છે. શહેરનો 90% ભાગ 5 દિવસ સુધી પાણીમાં તરબોળ રહ્યો હતો. 300થી વધુ લોકોના મોત અને કમ્યુનિકેશનના તમામ માધ્યમ ધરાશાયી થયા હતા. આ સમયે સુરત અને તંત્ર વચ્ચે એકમાત્ર સંપર્કનું માધ્યમ બન્યું હતું હેમ રેડિયો. આ પૂર સમયે ગાંધીનગરથી 362 જેટલા મેસેજ સુરત કલેક્ટર પંકજ જોશીને લેખિતમાં પહોંચાડવાની કામગીરી હેમ રેડિયો ઉપર ઓપરેટર દ્વારા કરવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે વાયરલેસના શોધક જગદીશચંદ્ર બોઝ હતા અને તેઓએ પહેલું ટ્રાન્સમીટર બનાવ્યું હતું. પરંતુ સંકટના સમયે એકબીજા સાથે સારી રીતે કમ્યુનિકેશન કરવા માટે આ સાધન કેટલું ઉપયોગી છે તેના વિશે ખ્યાલ ખૂબ જ ઓછા લોકોને હશે. આજે 18 એપ્રિલના દિવસે વર્લ્ડ એમેચ્યોર રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે આપણે સંકટ સમયે વિશ્વના કોઈ પણ ખૂણે સરળતાથી કમ્યુનિકેશન કરવા માટે વપરાતો હેમ રેડિયો કઈ રીતે કાર્ય કરે છે, સંકટ સમયે હેમ રેડિયો અને તેના ઓપરેટરો શું રોલ કરે છે જાણીએ હેમ રેડિયો ઓપરેટર જગદીશ મહેતાએ આપેલી માહિતીથી. તો આવો જાણીએ હેમ રેડિયો ઓપરેટર જગદીશ મહેતા પાસેથી. 1990માં જ્યારે લાયસન્સ મળ્યું ત્યારે અમે અમારા વાયરલેસના ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરેલા અને ઇમ્પોર્ટ કર્યા પછી અમે અમારો પર્સનલ ખાનગી વાયરલેસ સિસ્ટમ ઊભી કરી અને એનાથી અમે દુનિયાભરની અંદર વાતો કરવાનું શરૂ કરેલું. કુદરતી કોઈ પણ આપત્તિ હોય તો તેવે વખતે અમે એના સરકાર સાથે સંકલન કરીને કંટ્રોલ રૂમ બનાવીને અમે સરકારને સંદેશા વ્યવહારમાં મદદ કરીએ, કારણ કે તે સમયે સરકારને બધી સિસ્ટમો ઠપ થઈ ગઈ હોય છે, એ લોકો પાસે સિંગલ ફ્રીક્વન્સી હોય છે, માનવોની પણ અછત હોય છે. તેવી વખતે અમે અમારો કંટ્રોલ રૂમ બનાવીને અમે સરકારને મદદ કરતા હોય છે.